જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એમ કોમ સેમેસ્ટર ફોરમાં તમારે જે સબ્જેક્ટ આવે છે સંચાલકો માટેની નાણાકીય હિસાબી પદ્ધતિ એટલે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સ તો આજે આપણે આ સબ્જેક્ટમાં જે મોસ્ટ એમપી દાખલાની મોસ્ટ એમપી થિયરી છે તેની આજે આપણે વાત કરવાના છીએ કે આવનારી એમ કોમ સેમેસ્ટર ફોરની પરીક્ષા માટે તમારે આ સબ્જેક્ટમાંથી કયા દાખલા અને કઈ થિયરી તૈયાર કરવી જોઈએ તેની આજે આપણે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે આ વિષયમાં સિલેબસની વાત કરીશું એટલે કે તમારે કયા કયા ચેપ્ટર આ વિષયમાં આવે છે અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પરીક્ષામાં પૂછવામાં આવશે તેની વાત કરીશું ત્યાર પછી આપણે મોસ્ટ ટાઈમ જે દાખલા અને જે થિયરી છે તેની આપણે ચર્ચા કરીશું તો આજના વિડીયોમાં અંજ સુધી બન્યા લેજો અને જો આ વિડીયો તમને હેલ્પફુલ થાય તો તમારા દોસ્તો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેમને પણ હેલ્પ થાય તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે જે સંચાલક માટેની નાણાંકી પદ્ધતિ એટલે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં આપણે સૌ પ્રથમ સિલેબસની વાત કરીએ કે તમારે કયા કયા ચેપ્ટર આવશે અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પરીક્ષામાં પૂછવામાં આવશે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સિલેબસમાં તો તમારે જે પહેલું ચેપ્ટર છે તે છે રોકાયેલી મૂડી પર વળતર એટલે કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ તો આ ચેપ્ટરમાંથી તમારે આવનારી એમ કોમ સેમેસ્ટર ફોનની પરીક્ષામાં વીસ માર્કનો દાખલો તમને પૂછવામાં આવશે ત્યાર પછી આપણે બીજા ચેપ્ટરની વાત કરીએ તો બીજું ચેપ્ટર છે માનવ સંસાધનને તાલીમ અને વિકાસ અંગેની હિસાબી પદ્ધતિ તો આ ચેપ્ટરમાંથી તમારે પરીક્ષામાં વીસ માર્ગનો દાખલો પૂછવામાં આવશે અને ક્યારેક ક્યારેક તમને થિયરી પણ પૂછવામાં આવે છે તો આ ચેપ્ટરમાંથી તમારે દાખલા અને થિયરી બંને તૈયાર કરવી પડશે તો કઈ થિયરી તમારે તૈયાર કરવાની છે તેની પણ આપણે આગળ વાત કરીશું ત્યાર પછી ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો ત્રીજું ચેપ્ટર છે નફા આયોજન મોડલ એટલે કે પ્રોફિટ પ્લાનિંગ મોડલ તો આ ચેપ્ટરમાંથી તમારે આવનારી પરીક્ષામાં પંદર માર્ક્સનો દાખલો પૂછવામાં આવશે તો આ ચેપ્ટરમાંથી તમને દરેક વખતે બે રીતના દાખલા પૂછવામાં આવે છે તો કઈ કઈ રીતના દાખલા પૂછવામાં આવે છે તેની આપણે આગળ વાત કરીશું ત્યાર પછી આપણે વાત કરીએ કે તમારી જે છેલ્લું ચેપ્ટર છે તો તેમાં તમારે થિયરી પૂછવામાં આવે છે એટલે કે તમને ત્રણ ચેપ્ટર આપેલા છે પહેલું છે સંચાલન અંકુશ વ્યૂહરત્ના એટલે કે મેનેજમેન્ટ કંટ્રોલ સ્ટ્રેટેજી ત્યાર પછી બીજું ચેપ્ટર છે લક્ષ્યાંકિત પડતર એટલે કે ટાર્ગેટ કોસ્ટિંગ અને ત્રીજું ચેપ્ટર છે સરકારી હિસાબી પદ્ધતિની ઓડિટ પ્રથા એટલે કે ગવર્મેન્ટ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટ સિસ્ટમ તો આ ત્રણેય ચેપ્ટરમાંથી તમને પંદર માર્ક્સની થિયરી પૂછવામાં આવશે તો આ હતો તમારો સિલેબસ એટલે કે તમને પહેલા ચેપ્ટરમાંથી વીસ માર્કનો દાખલો પૂછવામાં આવશે ત્યાર પછી બીજા ચેપ્ટરમાંથી તમને દાખલો અને થિયરી બંને પૂછવામાં આવશે ત્યાર પછી ત્રીજું ચેપ્ટર છે તેમાંથી તમને પંદર માર્ક્સનો દાખલો પૂછવામાં આવશે ત્યાર પછી જે ચોથું ચેપ્ટર છે તેમાં તમારે થિયરી હશે પંદર માર્ક્સની તો આ તમારે સિલેબસ છે તો હવે આપણે મોસ્ટાઈમ્પી દાખલાની મોસ્ટ એમપી થિયરીની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે પહેલા ચેપ્ટરની વાત કરીએ કે રોકાયેલી મૂડી પર વળતરમાંથી કયો દાખલો પૂછવાની શક્યતા છે આવનારી પરીક્ષામાં તો સૌ પ્રથમ આપણે પહેલા ચેપ્ટર માટે મોસ્ટાઈમપી દાખલાની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે યુનિટેક માટે જોઈએ કે રોકાયેલી પર પ્રવર્તનમાં તમારે કયા કયા દાખલા કરવા જોઈએ આવનારી પરીક્ષા માટે તો સૌ પ્રથમ આપણે જે બે હજાર એકવીસનું પેપર છે તેમાં તમને જે દાખલો આપેલો છે પહેલો સંયમ વાળો અને તેની અથવાનો જે દાખલો છે એટલે કે જે બીજો દાખલો છે સલોની લિમિટેવાળો તો આ બંને દાખલા તમારે ખાસ તૈયાર કરવાના છે તો જે બીજો દાખલો છે સલોની લિમિટેવાળો તે દાખલો તમને બે હજાર વીસમાં અનિતા લિમિટે કરીને પણ પૂછવામાં આવેલો છે તો ખાસ તમારે આ દાખલો કરવાનો છે તો બે હજાર એકવીસનો જે દાખલો છે સંયમ વાળો તે આપણે જોઈએ તો આ તમને બે હજાર એકવીસનું પેપર છે અને તેમાં તમને જે પહેલો દાખલો પૂછેલો છે સંયમ વાળો તો આ દાખલો તમારે ખાસ કરવાનો છે ત્યાર પછી જે બીજો દાખલો છે સલોની વાળો તો આ દાખલો પણ પહેલાં ચેપ્ટરનો હતો તો આ દાખલો પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે આ રીતનો દાખલો તમને બે હજાર વીસમાં પણ પૂછવામાં આવેલો છે અનિતા લિમિટે કરીને તો માટે આ બંને દાખલા મોસ્ટ એમ્પી છે તો સૌ પ્રથમ તમારે બે હજાર એકવીસનો જે દાખલો છે પહેલો અને બીજો તે દાખલો તમારે કરવાનો છે ત્યાર પછી જે બે હજાર બાવીસનું જે પેપર છે તેમાં તમને જે દાખલો પૂછાયેલો છે હિમાલય લિમિટેડ કરીને અને તેની અથવામાં જે દાખલો છે આબુ લિમિટેડવાળો તો આ બંને દાખલા તમારે કરવાના છે તો સૌ પ્રથમ આપણે બે હજાર બાવીસનું પેપર જોઈએ તો બે હજાર બાવીસનું પેપર આપણે જોઈએ તો બે હજાર બાવીસના પેપરમાં તમને જે દાખલો આપેલો છે હિમાલય લિમિટેડવાળો તો આ દાખલો તમારે તૈયાર કરવાનો છે અને આની અથવાનો જે દાખલો છે આબુ લિમિટેડવાળો તો આ દાખલો ખાસ મોસ્ટ એમપી છે આવનારી પરીક્ષા માટે તો આ દાખલો તમારે ખાસ તૈયાર કરવાનો છે તો આ રીતનો દાખલો બે હજાર અઢારમાં પણ તમને સીડી લિમિટે કરીને પૂછવામાં આવેલો છે આ જ રીતનો દાખલો છે ફક્ત રકમમાં ફેરફાર છે તો આ દાખલો મોસ્ટ એમપી છે આવનારી પરીક્ષા માટે આ દાખલો ખાસ તમારે તૈયાર કરવાનો છે તો બે હજાર બાવીસમાં તમારી જે અથવાનો દાખલો છે આબુ વાળો આ મોસ્ટ એમપી દાખલો છે આ દાખલો પૂછવાની શક્યતા છે તો આ દાખલો સૌ પ્રથમ તૈયાર કરી લેજો ત્યાર પછી આપણે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં તમને જે દાખલો પૂછેલો છે લિમિટેડ કરીને તો આ બે હજાર ત્રેવીસનું પેપર છે તો તમને જે બે હજાર ત્રેવીસના પેપરમાં જે પહેલો દાખલો પૂછેલો છે વાળો તો આમાં તમારે બે વર્ષની માહિતી આપેલી છે અને બંને વર્ષની માહિતી માટે તમારે રોકાયેલી મૂડીની ગણતરી કરવાની છે તો આ દાખલો બે હજાર ઓગણીસમાં તમને જે હીરા લિમિટે કરીને પૂછેલો છે તેની જેવો છે તો તમારે આ દાખલો પણ ખાસ જોઈ લેવાનો છે આમાં તમારે બે વર્ષ માટે તમારે રોકાયેલી મૂડીની ગણતરી કરવાની છે ત્યાર પછી જે અથવાનો દાખલો છે અળશિ લિમિટેવાળો બે હજાર ત્રેવીસનો તો તે દાખલો પણ તમારે જોઈ લેવાનો છે તો બે હજાર ત્રેવીસમાં જે વાળો દાખલો છે તો આ દાખલો તમને બે હજાર ઓગણીસમાં બંસી લિમિટે કરીને પૂછેલો છે તેની જેવો જ છે તો માટે તમારે આ દાખલો પણ જોઈ લેવાનો છે તો ટૂંકમાં તમારી જે પહેલું ચેપ્ટર છે રોકાયેલી મૂડી પર વર્તન તો તેમાંથી તમારે બે હજાર એકવીસનું પેપર બે હજાર બાવીસનું પેપર અને બે હજાર ત્રેવીસનું પેપર છે તે તમારે ખાસ તૈયાર કરવાનું છે બે હજાર એકવીસના પેપરમાં તમારે જે સલોની લિમિટેડવાળો દાખલો છે તે ખાસ કરવાનો છે બે હજાર બાવીસના પેપરમાં તમારે જે આબુ વાળો દાખલો છે તે ખાસ કરવાનો છે અને બે હજાર ત્રેવીસમાં તમને જે રાજ લિમિટેડ અને હર્ષિલ લિમિટેડવાળો દાખલો આપેલો છે તો આ પણ તમારે ખાસ જોઈ લેવાના છે તો આ તમારે જે પહેલું ચેપ્ટર છે રોકાયેલી મૂડી પ્રવર્તન તેના મોસ્ટ એમ્પી દાખલા છે આ આ જે દરેક દાખલા છે તેનું આપણે સોલ્યુશન કરાવેલું છે અને આની આપણે ચેપ્ટર વાઇઝ પ્લે લિસ્ટ મૂકેલી છે તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો દરેક ચેપ્ટરની આપણે પ્લે લિસ્ટ મૂકેલી છે તો જે ચેપ્ટર પહેલું બીજું અને ત્રીજું છે તે દરેક ચેપ્ટરની આપણે પ્લે લિસ્ટ મૂકેલી છે અને તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ચેપ્ટર એકની પ્લે લિસ્ટ ખોલશો તો તેમાં આપણે જેટલા વિડીયો મૂકેલા છે ચેપ્ટર વનના તે તમને બધા તેમાં દેખાશે તે રીતે આપણે ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ મૂકેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો તે તમે જોઈ લેજો તો આટલા દાખલા તમારે યુનિટ એકમાંથી કરવાના છે ત્યાર પછી આપણે યુનિટ બેની વાત કરીએ તો યુનિટ બે છે માનવ સંસદ અને તાલીમ અને વિકાસ અંગેની હિસાબી પદ્ધતિ તો આમાંથી તમારે કયા દાખલા કરવાના છે તો સૌ પ્રથમ તમારે જે બે હજાર એકવીસમાં દાખલો પૂછાયેલો છે ત્રીજો તો તે દાખલો તમારે કરવાનો છે ત્યાર પછી જે બે હજાર બાવીસમાં જે દાખલો પૂછાયેલો છે બીજો અને અથવાનો જે બીજો દાખલો છે નિરાલ વાળો આ બંને દાખલા તમારે તૈયાર કરવાના છે અને જે બે હજાર ત્રેવીસનો દાખલો છે એસ કે વાળો તે દાખલો પણ તમારે કરવાનો છે ટૂંકમાં તમારે જે બીજું ચેપ્ટર છે માનવ સંસાધન અને તાલીમ અને વિકાસ તો તેમાં તમારે બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસમાં જે દાખલા પૂછેલા છે તે તમારે ખાસ કરવાના છે અને આ સિવાય તમારે આ ચેપ્ટરમાંથી થિયરી પણ પૂછાવાની શક્યતા છે તો કઈ થિયરી પૂછવાની શક્યતા છે તેની આપણે વાત કરીએ તો તમારે સૌ પ્રથમ મજૂર ફેરબદલી દરના જે કારણો છે તે જણાવવાના છે તો આ થિયરી પૂછવાની શક્યતા છે તો આ તમારે સૌ પ્રથમ પાકી કરવાની છે ત્યાર પછી જે બીજી થિયરી છે મજૂર ફેરબલ્લી દરના ગેરફાયદા સમજાવો તો આ બંને પ્રશ્ને તમારે ખાસ તૈયાર કરવાના છે થિયરીના તો આપણે જે બીજું ચેપ્ટર છે તેની પણ પ્લેલિસ્ટ મૂકેલી છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તે તમે ક્લિક કરશો એટલે તમને જેટલા વિડીયો આપણે મૂકેલા છે બીજા ચેપ્ટરના તે બધા વિડીયો ત્યાં જોવા મળશે તો આ થઈ ચેપ્ટર બેની વાત હવે આપણે ચેપ્ટર ત્રણની વાત કરીએ ત્યાર પછી ચેપ્ટર ત્રીજું તો ચેપ્ટર ત્રીજું તમારે નફા આયોજન મોડલ એટલે કે પ્રોફિટ પ્લાનિંગ મોડલ તો આ ચેપ્ટરમાંથી તમને પરીક્ષામાં પંદર માર્ક્સનો દાખલો પૂછવામાં આવશે આમાંથી તમને બેથી ત્રણ રીતના દાખલા દરેક વખતે પૂછવામાં આવે છે એક તો તમારે જે સીમાંત પડથરવાળો દાખલો છે તેમાં તમને સૂત્ર આધારિત દાખલો પૂછવામાં આવે છે તો તે તમારે પૂછાય છે દરેક વખતે અને બીજો દાખલો તમારી જે પરિવર્તનશીલ અંદાજપત્ર છે તેનો પૂછાવાની શક્યતા છે તે દાખલો પણ પૂછાતો હોય છે દરેક વખતે તો આ બે રીતના દાખલા ખાસ તમારે તૈયાર કરવાના છે તો તમારે ત્રીજા ચેપ્ટરમાંથી કયા કયા દાખલા કરવાના છે તેની આપણે વાત કરીએ તો જે બે હજાર ઓગણીસમાં દાખલો પૂછાયેલો છે ત્રીજો બાધા વાળો તો આ દાખલો તમારે કરવાનો છે આ તમને સીમાંત પડતરવાળો દાખલો છે આમાં તમારે સૂત્ર આધારિત ગણતરી કરવાની છે ત્યાર પછી જે અથવાનો દાખલો છે અજય લિમિટેવાળો તે દાખલો પણ તમારે તૈયાર કરવાનો છે ત્યાર પછી બે હજાર વીસમાં જે દાખલો આપેલો છે ત્રીજો અને તેની અથવાનો જે દાખલો છે યાદ જીઆમ લિમિટેવાળો તો આ દાખલો પણ ખાસ તમારે તૈયાર કરવાનો છે આ દાખલો પૂછવાની શક્યતા છે ત્યાર પછી જે બે હજાર એકવીસનું પેપર છે તેમાં જે પાંચમો અને જે છઠ્ઠો દાખલો છે તો આ બંને દાખલા તમારે તૈયાર કરવાના છે અને જે છઠ્ઠો દાખલો છે વેઆન લિમિટેવાળો તો આ દાખલો મોસ્ટ એમપી છે તો આ દાખલો તમારે ખાસ તૈયાર કરવાનો છે બે હજાર એકવીસનો ત્યાર પછી બે હજાર બાવીસમાં તમારે જે ત્રીજો દાખલો છે ગુજરાત વાળો તો આ દાખલો પણ મોસ્ટ એમપી છે તો આ દાખલો પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે અને તેની અથવાનો જે દાખલો છે તેમાં તમને એબીસી ત્રણ કારખાના કરી અને દાખલો આપેલો હશે તો આ દાખલો પણ તમારે જોઈ લેવાનો છે ત્યાર પછી બે હજાર ત્રેવીસમાં તમારે જે દાખલો પૂછાયેલો છે ઉર્મી વાળો તો આ દાખલો પણ ખાસ તમારે તૈયાર કરવાનો છે આ પણ પરિવર્તનશીલ અંદાજપત્રની રીતનો છે ત્યાર પછી તેની અથવાનો જે દાખલો છે જૈ કે વાળો તો આ દાખલો પણ તમારે જોઈ લેવાનો છે તો ત્રીજા ચેપ્ટરમાં તમારે આટલા દાખલા ખાસ જોઈ લેવાના છે સૌ પ્રથમ બે હજાર ઓગણીસનો જે બાધા વાળો છે અને જે અરજી લિમિટેવાળો છે આ દાખલો જોઈ લેવાનો છે ત્યાર પછી બે હજાર વીસનો જે એચજીએમ વાળો દાખલો છે આ પણ તમારે જોઈ લેવાનો છે ત્યાર પછી બે હજાર એકવીસમાં જે દાખલો છે છઠ્ઠો વિહાન લિમિટેવાળો તો આ દાખલો ખાસ તમારે તૈયાર કરવાનો છે ત્યાર પછી બે હજાર બાવીસમાં જે દાખલો છે ગુજરાત લિમિટેવાળો તો આ દાખલો પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે અને આ સિવાય બે હજાર ત્રેવીસમાં જે પૂછાયેલો છે ઉર્મી લિમિટવાળો આ દાખલો પણ તમારે તૈયાર કરવાનો છે તો આટલા દાખલા મોસ્ટ એમ્પી છે આમાંથી તમને પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહે છે તો આટલા દાખલા તમારે ખાસ તૈયાર કરી લેવા ત્યાર પછી આપણે છેલ્લા ચેપ્ટરની વાત કરીએ તો જે છેલ્લું ચેપ્ટર છે તેમાં તમને પાર્ટ એ બી અને સી તેમ કરીને ત્રણ ચેપ્ટર આપેલા છે અને આ ત્રણેય ચેપ્ટરમાંથી તમને પંદર માર્ક્સની થિયરી પૂછવામાં આવશે તો સૌ પ્રથમ આપણે પાર્ટ એની વાત કરીએ એટલે કે તમને જે પાર્ટ એ કરીને જે ચેપ્ટર આપેલું છે સંચાલન અંકુશ વ્યૂહરચના તો તેમાંથી તમારે બે પ્રશ્ન તૈયાર કરવાના છે પહેલો પ્રશ્ન છે સંચાલન અંકુશ વ્યૂહરચનાના ફાયદા અને મર્યાદા એટલે કે લાભ અને ગેરલાભ તો આ તમારે ખાસ તૈયાર કરવાનું છે તમને ફાયદાઓ પૂછવામાં આવે છે પણ મર્યાદા પણ તમારે સાથે સાથે જોઈ લેવાની છે તો સંચાલન અંકુશ વ્યૂહરચનાના ફાયદા છે તે તમારે ખાસ તૈયાર કરી લેવાના છે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આવનારી પરીક્ષા માટે ત્યાર પછી આપણે જે પહેલો પાર્ટ છે તેમાંથી તમારે બીજો પ્રશ્ન આ તૈયાર કરવાનો છે સંચાલન સંચાલન અંકુશ વ્યૂહરચનાનું કાર્યક્ષેત્ર તો આ તમારે જોઈ લેવાનું છે પરંતુ જે ફાયદા છે તે તમારે ખાસ મોસ્ટ એમ્પી છે આ તમારે ખાસ તૈયાર કરવાના છે ત્યાર પછી પાર્ટ બીની વાત કરીએ એટલે કે જે છેલ્લું ચેપ્ટર આપેલું છે તેમાં તમને જે પાર્ટ બી આપેલું છે લક્ષ્યાંકિત પડતર તો તેમાં કયા પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે તો તેમાં તમારે સૌ પ્રથમ લક્ષ્યાંક પડતર પદ્ધતિ એટલે કે ટાર્ગેટ કોસ્ટિંગ આ પ્રશ્ન તમારે જોઈ લેવાનો છે ત્યાર પછી તમને જે કઈ જે પડતર પદ્ધતિના લક્ષણો આપેલા છે અથવા તો મૂળ તત્વો તમને કીધું હોય કે લક્ષણો કીધું હોય બંને એક જ થશે તો આ પ્રશ્ન પણ તમારે જોઈ લેવાનો છે તો આ પાર્ટ બીમાંથી તમારે આ બંને પ્રશ્ન તૈયાર કરવાના છે ત્યાર પછી જે પાર્ટ સી છે તેમાંથી તમારે કયા પ્રશ્ન તૈયાર કરવાના છે તો તેમાંથી તમારે સૌપ્રથમ ભારતના કમટ્રોલર એન્ડ ઓડિટર જનરલની જે ફરજો છે તે તમારે ખાસ તૈયાર કરવાની છે તમને જો ભારતના કમટ્રોલર અને ઓડિટર જનરલની ફરજોની જગ્યાએ એમ કીધું હોય કે સી એ જી આઈની ફરજોની ચર્ચા કરો તો પણ આ થશે તો તમારે આ પ્રશ્ન એક તૈયાર કરવાનો છે ત્યાર પછી તમારે જે છઠ્ઠો પ્રશ્ન છે ભારતીય સરકારી એકાઉન્ટિંગ સિસ્ટમની ચર્ચા કરો તો આ પ્રશ્ન પણ મોસ્ટ એમપી છે આવનારી પરીક્ષા માટે તો આ પ્રશ્ન પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે અને જે છેલ્લો પ્રશ્ન છે સરકારી હિસાબી પદ્ધતિનું મહત્ત્વ તો આ પ્રશ્ન પણ મોસ્ટ એમપી છે દરેક વખતે પૂછવામાં આવે છે તો આ બંને પ્રશ્ન ખાસ તૈયાર કરવાના છે એટલે કે તમારે આ થિયરીમાંથી સૌ પ્રથમ જે સંચાલન અંકુશ વ્યૂહરચનાના ફાયદા છે તે તૈયાર કરવાના છે ત્યાર પછી તમારે કાર્યક્ષેત્ર જોઈ લેવાનું છે ત્યાર પછી જે લક્ષ્યાંકિત પત્ર પદ્ધતિ છે તે તમારે તૈયાર કરવાની છે ત્યાર પછી જે ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની ફરજો છે તે તમારે જોઈ લેવાની છે ત્યાર પછી તમારે ભારતીય સરકારી એકાઉન્ટિંગ સિસ્ટમની ચર્ચા કરો તે તમારે ખાસ તૈયાર કરવાની છે અને જે સરકારી હિસાબી પદ્ધતિનું મહત્ત્વ છે તે પણ તમારે ખાસ તૈયાર કરવાનું છે તો આ હતી તમારી થિયરી આમાંથી તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવશે તમને પરીક્ષામાં કીધું હોય છે કે ટૂંક નોંધ લખો તમને પરીક્ષામાં છ કે પાંચ પ્રશ્નો આપવામાં આવેલા હશે અને તમને કીધું હશે કે આમાંથી કોઈ પણ બે કે ત્રણ પ્રશ્ન લખો તો તમારે તે રીતે ટૂંકમાં જવાબ આના આપવાના છે તો આ હતી તમારી થિયરી તો આટલા પ્રશ્ન અને આટલા દાખલા તમારે ખાસ જોઈ લેવાના છે